નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. આ પાઠ છે એ ધોરણ 10 માટે તો ખાસ ઉપયોગી છે, પરંતુ પર્યાવરણને સમજવા માટે પણ ખાસ ઉપયોગી છે. ફોરેસ્ટ એક્ઝામ જે યુવા સ્પર્ધકો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમની માટે પણ આ પાઠ ખાસ ઉપયોગી છે. અને એમાં જે બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે તેના આપણે આજે ચર્ચા કરીશું. તેમાં વાત કરીશું કે જંગલોનું વર્ગીકરણ વિશે. આ સિવાય અન્ય વિડીયો પણ આપણે મૂકેલા છે, એ પણ જોઈ લેવા વિનંતી. તો એની અંદર વાત કરીએ તો જંગલોનું વર્ગીકરણ કઈ રીતે પાડવામાં આવે છે. તો જંગલોનું વર્ગીકરણ છે એ ત્રણ રીતે પાડવામાં આવે છે. એમાં પ્રથમ છે વહીવટી દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર પાડવામાં આવે છે, માલિકીના આધારે જંગલોનો પ્રકાર પાડવામાં આવે છે, અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આમ જંગલોના જે આ ત્રણ પ્રકારો છે એ પાડવામાં આવે છે. તેમાં ખાસ અત્યારે જે હાલ આપણે જે વાત કરવાની છે તે જંગલોના વહીવટી દ્રષ્ટિએ જંગલોના જે પ્રકાર છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો વહીવટી દ્રષ્ટિએ ત્રણ પ્રકાર છે એ પાડવામાં આવે છે. તેમાં પ્રથમ પ્રકાર છે અનામત જંગલો. આ અનામત જંગલોની અંદર વાત કરીએ તો આ પ્રકારના જંગલો છે સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. સરકાર એ એરિયા વિસ્તારે નક્કી કરેલો હોય છે. તેની દેખભાળ સાર સંભાળ રાખવાનું તમામ કામ એ સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરણ માટે પ્રવેશ કરવાની એ મનાય હોય છે. એટલે કે આ પ્રકારના એટલે અનામત જંગલની અંદર એ લાકડા વીણવા, કાપવા કે પશુચરણ કરવું અથવા એની અંદર એન્ટર થવું એ સંપૂર્ણ રીતે મનાય હોય છે અનામત જંગલની અંદર. ત્યાં કોઈ પણ પ્રકારના લાકડા પણ કાપી શકાતા નથી કે લાકડા વીણી શકાતા નથી કે પશુ પણ ચરાવી શકતા નથી. તો આ પ્રકારનો એરિયા વિસ્તાર જે જંગલ નક્કી કરેલું હોય છે તેને કહેવાય છે અનામત જંગલ. બીજો જંગલોનો પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ એ સંરક્ષિત જંગલો. તો આ પ્રકારના જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા જ કરાય છે. કે બંનેમાં એક સરખું છે કે અનામત જંગલોમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા એનું દેખભાળ રાખવામાં આવતી હોય છે, સંરક્ષિત જંગલોમાં પણ એ જ રીતે સરકારી અધિકારીઓ દ્વારા એની દેખભાળ કરવામાં આવે છે. પરંતુ સંરક્ષિત જંગલોની અંદર થોડી ચોટ છે. તો અહીં જે વૃક્ષોને જે છે એ હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા અને પશુચરણની સ્થાનિક લોકોને માત્ર શું હોય છે એ છૂટ હોય છે. આટલું એક ખાસ સંરક્ષિત જંગલમાં અલગ છે. ત્યાંના જે અધિકારીઓ હોય એમની પાસેથી આપણે અનુમતિ લેવાની, અને અનુમતિ લઈને જે જંગલની અંદર વૃક્ષો હોય તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નથી, અને લાકડા વીણવાના જે સુકાઈ ગયેલા લાકડા હોય એવા, પછી પશુઓ ચરાવવાની પણ એ સ્થાનિક લોકોને ત્યાં છૂટ આપવામાં આવે છે, બહારના લોકોને જ્યાં છૂટ આપવામાં આવતી નથી. તો આ એક મુદ્દો અહીં સંરક્ષિત જંગલમાં અલગ છે જે ખાસ લાગુ પડે છે. હવે વાત કરીએ અવર્ગીકૃત કે જંગલો કે જેનું હજી સુધી કોઈ વર્ગીકરણ જ નથી થયું તેવા જંગલો. તો આ જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. એટલે કે આ એવા જંગલો છે, ગીચ જંગલો છે, એકદમ કેવા જંગલો છે, ગીચ જંગલો છે, કે ત્યાં ખૂબ જ પુષ્કળ પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે કે જેનું વર્ગીકરણ હજી સુધી સરકારે પણ કર્યું નથી તેવા જંગલો છે એને કહેવાય છે અવર્ગીકૃત જંગલો. અહીં લાકડા કાપવા પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે કે ત્યાં લાકડા કાપવાની પશુ ચરાવવાના એવો કોઈ પ્રતિબંધ છે નહીં, કારણ કે હજી સુધી એનું કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ જ એ થયું નથી એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. આમ વહીવટી દ્રષ્ટિએ આપણે જંગલોના ત્રણ પ્રકાર જોયા છે. પ્રથમ પ્રકાર છે અનામત જંગલ, બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ, અને ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ. આગળ જંગલોના જે પ્રકારો છે એ હવે પછી આપણે વાત
કરીએ. હવે આગળ વાત કરીએ જંગલોના જે પ્રકારો છે એમાં માલિકી વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પણ એ ત્રણ એ પ્રકારો પડે છે. આ ત્રણેય પ્રકારો વિશે આપણે હવે આગળ વાત કરીએ તો એમાં પ્રથમ વાત છે કે રાજ્યની માલિકીનું જંગલ, કે એ જંગલની માલિકી છે એ રાજ્ય સરકારની હોય અથવા કેન્દ્ર સરકારની હોય તેને રાજ્યની માલિકીનું જંગલ કહેવાય છે. તો આ પ્રકારના જંગલો પર એ નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે, એટલે કે કેટલું જંગલ વિસ્તાર છે એનું નિયંત્રણ, તેના પશુ પક્ષી અને પ્રાણીની જે સારસંભાળ રાખવાની આ તમામ જવાબદારી છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હોય છે. અને આપણા દેશની અંદર મોટા ભાગના જે જંગલો છે એ આ પ્રકારના વિસ્તારોની અંદર તેનો સમાવેશ થાય છે. તો અહીં આપણે વાત કરી છે જે રાજ્યની માલિકીના જંગલ વિશે વાત કરી. નામ રાજ્યની માલિકીનું આવે છે પણ અહીં કેન્દ્ર સરકાર પણ અમુક એરિયા વિસ્તાર જંગલનો પણ એ ખ્યાલ એ રાખતું હોય છે. બીજી મહત્ત્વની વાત કરીએ આપણે એ સામુદાયિક વન વિશે. આ સામુદાયિક વનની અંદર વાત કરી તો સ્થાનિક જે સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેમાં એ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રણેયનો સમાવેશ ત્યાંની અંદર થતો હોય છે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર. તો એના દ્વારા જેનું નિયંત્રણ દેખભાળ થતી હોય, સાર સંભાળ રખાતી હોય છે એ છે સામુદાયિક વન. આપણે બીજા પ્રકાર વિશે વાત કરી. ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલો, કે જેની અંદર કે આ જંગલ છે એ વ્યક્તિગત માલિકીનું હોય છે, જેમ આપણી બાઇક આપણી પોતાની હોય એ રીતે આ ખાનગી જંગલો છે એ પોતાના વ્યક્તિગત હોય તો એની માલિકી એ ધરાવતો હોય એને ખાનગી જંગલો કહેવાય છે. તો ખાનગી જંગલો ક્યાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે, ક્યાં ક્યાં રાજ્યમાં છે તો યાદ રાખજો ખાસ ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ, આટલા જે રાજ્યો છે કે આ રાજ્યોની અંદર આપણને એ ખાનગી એ જંગલો જોવા મળે છે, જેમાં રાજ્યોના નામ ખાસ યાદ રાખજો ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ. આ ચાર રાજ્યો છે તેની અંદર ખાનગી જંગલો આપણને જોવા મળે છે. જોકે આ જંગલો છે હાલ એ ક્ષત અને વિક્ષત અવસ્થાની અંદર આવી ગયા છે. આ ક્ષત અને વિક્ષિત એટલે શું, તો કે એકદમ નષ્ટ થવાને આરે આવી ગયા, કારણ કે એ પોતાના ખાનગી છે, ત્યાં કોઈ સરકારની હુકુમત ચાલતી નથી. એટલે પોતાની જરૂરિયાત જેટલી હોય એટલી તમામ જરૂરિયાતો છે આમાંથી પૂરી કરે અને એક આવકના સાધન તરીકે જંગલોનો ખાસ એણે ઉપયોગ કરેલો વ્યક્તિગત છે ઉપયોગ કર્યો હોય એટલે જંગલો હા ક્ષત એટલે નષ્ટ થવાને આરે આવી ગયા. બીજી વાત છે તો કેટલાક જંગલ છે એકદમ ઉજ્જળ અવસ્થાની અંદર આવી ગયા છે. મેં તમને વાત કરી કે જે જંગલની અંદર લાકડું જોઈતું છે તો પુષ્કળ પ્રમાણની અંદર લાકડું કાપી નાખવામાં આવે છે, એટલે હાલ આ જંગલો છે ખાનગી જંગલો છે એકદમ ક્ષત વિક્ષત અવસ્થામાં ઉજ્જળ અવસ્થાની અંદર આવી ચૂક્યા છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે. ખાસ આપણે જંગલોનું જે વર્ગીકરણ છે એ સંપૂર્ણ વાત કરી છે. વિડીયો તમને પસંદ આવ્યો હશે તો એક્ટિવ ઓનલાઈન જીકેને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ તમામ મહત્ત્વના વિડીયો છે એ પણ જોઈ શકે અને જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે.